ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે કોંગ્રેસ લુપ્ત થઈ જશે તેવું નિવેદન આપ્યું છે. આટલું જ નહીં પણ તેમણે ડાયનોસોરનું ઉદાહરણ પણ આપ્યું હતું. ભાવનગરમાં પાર્ટી ઉમેદવારનો પ્રચાર કરવા આવેલા રાજનાથસિંહે જાહેર મંચ પરથી આવી નિવેદન આપ્યું. રાજનાથસિંહજી એક બીજેપીના વરિષ્ઠ નેતા છે. વાજપેયીજી જ્યારે હતા ત્યારે પણ એ બહુ મોટા મિનિસ્ટર રહી ચૂક્યા છે. આટલા વર્ષોથી એમણે ઇન્ડિયાને 70 વર્ષમાં ઇન્ડિયા ક્યાં પહોંચ્યું છે એમણે એ મજલ કાપી છે. પોતાની પાર્ટીમાં કશું જોઈ નથી રહ્યા કે શું શું લુપ્ત થઈ રહ્યું છે અને ડાયનોસોર સુધીની સ્પીસીસ સુધી પહોંચી જાય છે. મને એવું લાગે છે કે એમણે થોડું અંતર્મુખી થઈ અને જોવાની જરૂર છે અને એ શું બોલી રહ્યા છે કદાચ એમને પોતાને ખ્યાલ નથી. આવું તો અંગ્રેજો પણ કહેતા હતા અને એ જ અંગ્રેજોને આ દેશ છોડીને ભાગવું પડ્યું અને આ દેશનું નવસર્જન કોંગ્રેસે કર્યું છે. અને રાજનાથસિંહ જે વાત કરે છે એ તો મોદી સાહેબે જે લખીને આપ્યું હોય એ જ બોલે છે. એ કર્ણાટકની અંદર પણ બોલતા હતા કે કોંગ્રેસ લુપ્ત થઈ જશે અને બીજા પક્ષો લુપ્ત થઈ જશે, પરંતુ જે રીતે જન સમર્થન મળી રહ્યું છે અને જો એમને એમના કાર્યકરો ઉપર અને પાર્ટી ઉપર આટલો બધો ભરોસો હોય તો તોડજોડની નીતિ શા માટે અપનાવે છે. ગુજરાતની અંદર એમના 152 ધારાસભ્યો હતા, કોંગ્રેસના 70 ધારાસભ્યો હતા, તો શા માટે એમને એમને એમના કાર્યકરો ઉપર વિશ્વાસ હોય, એમના પાર્ટી પર વિશ્વાસ હોય, એમને કરેલા કામો ઉપર વિશ્વાસ હોય, તો શા માટે કોંગ્રેસના કે અન્ય પાર્ટીના ધારાસભ્યો કે કાર્યકરોને તોડવામાં આવે છે.